समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ખેડૂતોને કાળા ટામેટાના બિયારણના નામે નકલી બિયારણ પધરાવી દેતા ખેડૂતોમાં આક્રોશ। ખેડૂતો સાથે છેતરપિંડી આચરનાર કંપની સામે પગલા લેવાની ભારતીય કિસાન સંઘની માંગ। પાથાવાડા ખાતે શોપિંગ કોમ્પ્લેક્સમાંથી પંખે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર। યુવકની રહસ્યમય મોત સંદર્ભ અનેક તર્ક વિતર્ક। ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ગૌચર ભૂમિના બિન અધિકૃત રીતે ખોદકામ કરી રસ્તો બાંધી દેવાતા ઉહાપો। ગામના ખેડૂતોએ ધાનેરાના મામલતદારને આવેદનપત્ર આપી પગલાં લેવાની કરી માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખોટા સરકારી દસ્તાવેજ ઊભા કરીને મસમોટું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઊભું કરી દેવાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ અંગે ડીસાની સિટી સર્વે કચેરીએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધનાર સામે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ખોટા સરકારી દસ્તાવેજો બનાવવાની ફરિયાદ પણ નોંધાવી છે। જમીનોના વધતા જતા ભાવને પગલે ઘણીવાર લોકો શોર્ટકટ અપનાવીને રાતોરાત પૈસાદાર બની જવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે ડીસા શહેરના તેરમી નાણા વિસ્તારમાં પણ ખોટા સરકારી દસ્તાવેજ ઊભા કરી સરકારી જમીનમાં દબાણ આચરીને તેને પચાવી પાડીને મસમોટું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઊભું કરી દીધું છે। આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ મુદ્દે અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા તેને ટાઇટલ ચેક કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધનાર હિનાબેન સંદીપકુમાર ઠક્કરે પાલિકાને આ કોમ્પ્લેક્ષના દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં આ જગ્યાના મિલકત કાર્ડ પણ સામેલ હતું, જેથી પાલિકા દ્વારા આ મિલકતની ખરાઈ કરવા માટે તમામ દસ્તાવેજોને ડીસાની સિટી સર્વે કચેરી મોકલાયા હતા। ત્યારે ડીસાની સિટી સર્વે કચેરીના સર્વેયરે આ અંગે દસ્તાવેજો પૈકી મિલકત કાર્ડ ખોટું હોવાનું ધ્યાને આવતા ડીસાના સિટી સર્વે કચેરીના સર્વેયરે આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ખોટા દસ્તાવેજ ઊભા કરવા અંગે અરજી કરી છે। નગરપાલિકા ડીસા દ્વારા સીટ નંબર 28 સિટી સર્વે નંબર 1134માં હિનાબેન સંદીપકુમાર ઠક્કરના રેકર્ડની ચકાસણીનો અભિપ્રાય માટે અત્રે દરખાસ્ત આવતા એમાં રજૂ થયેલ પ્રોપર્ટી કાર્ડ જોતાં અત્રેના રેકર્ડ સાથે સેટ થતું નહોતું, એટલે રેકર્ડની મેળવણી કરતાં ખોટું જણાઈ આવતા અમે ઉત્તર પોલીસ સ્ટેશન PIને જાણ કરેલી છે આ બાબતે। શું શું ખોટું શું થયેલું? પ્રોપર્ટી કાર્ડની જે ઝેરોક્સ આવી છે એ ઝેરોક્સ જોતાં આ રેકર્ડના અમારા રેકર્ડ સાથે સુસંગત નથી, એટલે કંઈ ઉપજાવી કાઢેલું હોય એવું જણાય આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ। એ તો અમે ના કહી શકીએ કેટલા આરોપી છે કે શું છે, પણ જે પ્રોપર્ટી કાર્ડ નગરપાલિકાએ અહીંયા મોકલ્યું છે એ અમારા રેકર્ડ સાથે સુસંગત થતું નથી। બસ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનને ખોટા સરકારી દસ્તાવેજો ઊભા કરવાની આ સંગીન ઘટના અંગે અમે જ્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કબૂલાત કરી હતી કે આ દસ્તાવેજો શંકાસ્પદ જણાતા તેને ચકાસવા માટે સિટી સર્વે કચેરી મોકલાયા હતા, અને આ ઘટનામાં જે પણ કોઈ કસૂરવાર જણાશે તો તેની સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગત અઠવાડિયે આપ કહો છો એ વિસ્તારમાં ગેરકાયદેસર રાખાણી થઈ હોય તે બાબતની ફરિયાદ અત્યારે મળેલ છે। આ બાબતે તપાસ કરતાં શેના આધારે આકારણી થઈ છે એના કોઈ ડોક્યુમેન્ટ્સ અત્યારે મળ્યા નથી, તે શોધવાની કાર્યવાહી ચાલુ છે। આકારણી લગભગ આજથી 7-8 વર્ષ પહેલાં થયેલી હોવાનું જણાય છે, અને નગરપાલિકાના કોઈ પણ કર્મચારી દ્વારા કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું હશે આ બાબતે તો નગરપાલિકા ચોક્કસ આ માટે પગલાં લેશે। આ બાબત આપને ધ્યાને ક્યારે આવી? ગત અઠવાડિયે આવેલી છે, લગભગ 5-1 દિવસ પહેલાં આ એની તપાસ ચાલુ છે, એના જે ડોક્યુમેન્ટ છે એ શોધાવવાની કાર્યવાહી ચાલુ છે, અને એમાં નગરપાલિકાના કર્મચારીની કોઈ કામગીરીમાં બેદરકારી જણાશે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે માનવું હશે ફરિયાદીનું। અત્રે કોઈ એવી ફરિયાદ મળેલ નથી, પરંતુ માહિતી માગવામાં આવેલી, જે માહિતી માગવામાં આવી હતી તેના જે ઉપલબ્ધ ડોક્યુમેન્ટ્સ હતા
તે પૂરા પાડવામાં આવેલા છે, પરંતુ અમારા ધ્યાન ઉપર આ બાબત આવેલી છે તો અમે જે નિયમ મુજબની જરૂરી કાર્યવાહી કરીશું. કોઈ શક્યતા અત્યારે તો કંઈ કહી ના શકું, જ્યાં સુધી હું ડોક્યુમેન્ટ્સની ચકાસણી અને નિયમ મુજબની તપાસ પૂરી ના કરું ત્યાં સુધી શક્યતાઓ કેવી મુશ્કેલ, અને તપાસ કરતાં અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ હજુ સુધી મળ્યા નથી. ડોક્યુમેન્ટ્સની ચકાસણી કર્યા બાદ કહી શકાય કે આમાં કોના દ્વારા શું ખોટું કરવામાં આવેલું છે. બનાસકાંઠાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જિલ્લા મથક પાલનપુર ખાતે વિશાળ વિરોધ રેલી યોજાઈ હતી. પાક વીમા યોજનામાં ખેડૂતો સાથે થતી છેતરપિંડી, પૂર અસરગ્રસ્તોનું પુનર્વસન અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખવા સહિતના પ્રશ્નો મામલે આજે જિગ્નેશ મેવાણીએ પાલનપુર ખાતે વિરોધ રેલી યોજી હતી. શહેરના મુખ્ય માર્ગો પર ફરી આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલવામાં ના લવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ જિગ્નેશ મેવાણીએ ઉચ્ચારી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે ફાયરિંગ થયું અને એમાં જે લોકો મરી ગયા એમને આજે પણ ન્યાય નથી. 302 મુજબ ગુનો દાખલ થયેલો હોવા છતાં ના ધરપકડ થઈ છે, ના સરખી તપાસ થઈ છે, કે ના પીડિત પરિવારોને જાહેરાત મુજબ સરકારી નોકરી આપવામાં આવી છે. મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં નર્મદાનું પાણી ઠાલવી વડગામ, ખેરાલુ અને પાલનપુરને સમૃદ્ધ કરવાની વાત હતી, એમાં પણ એક ઇંચ આગળ નથી વધી રહ્યું. તંત્ર ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોને સેટેલાઇટથી ખોટી માપણી થાય છે અને આઉટસોર્સિંગ ફિક્સ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમની વિરુદ્ધમાં જ્યારે આશા વર્કર, આંગણવાડીની બહેનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, સફાઈ કામદાર, જીએસએફના જવાનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, હોમગાર્ડના મિત્રો બહાર નીકળે ત્યારે એ જ દિવસે કોઈ કાર્યક્રમ રાખી લોકશાહીએ આપણા દેશના બંધારણ આપેલા એમના અધિકાર ઉપર તરાપ મારવામાં આવે છે. એટલે આ બધા પ્રશ્નોને લઈને આજે એક રેલી કરી કલેક્ટરશ્રીને કહ્યું છે કે આપણા દ્વારા જો કોન્ક્રીટ એક્શન લેવામાં ના આવ્યું તો ફરી એકવાર અમારા ચક્કાજામ સાથે આજે રેલી કરી એના કરતાં 10 ગણી મોટી તાકાત સાથે આવવું પડશે. બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ખાતે પાણીનું જૂનું ટાંકું જર્જરિત બની ગયું છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના થતાં ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીમા ખાતે ધરણીધર ભગવાનના મંદિર તરફ જતા રસ્તા પર આવેલું ટાંકું જર્જરિત હાલતમાં ઊભું છે. આ ટાંકી મંદિરે દર્શન કરવા આવતા યાત્રાળુઓ માટે જોખમી બનવાની દહેશત વર્તાઈ રહી છે. આ મામલે કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરાઈ છે, તેમજ વાવના મામલતદાર સમક્ષ પણ રજૂઆત કરાવવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી. હાલ યાત્રિકો સ્થાનિક રહીશ રાધેશ્યામ સાધુના પ્લોટમાંથી નીકળે છે, પરંતુ જો પ્લોટ માલિક આ યાત્રાળુઓને નીકળવા ના દે તો આ રસ્તો બંધ થઈ જાય અને ટ્રાફિકની સમસ્યા સર્જાય એમ છે. ડીમા ગામના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરપંચ સાધુઓના વિરોધમાં ટાંકું પાડવા દેતા નથી. સરપંચની આવી કથિત તાનાશાહી સામે ગ્રામજનો બળાપો ઠાલવી રહ્યા છે. આ ટોકામાં 50 વર્ષથી કોણ ભરવામાં આવતું નથી. ધરણધર ભગવાનનો રસ્તો છે, એ રસ્તાની અંદર છે ને હજારો શ્રદ્ધાળુઓ, પૂનમ હોય, ગ્યારસ હોય, એકમ હોય, એના નેકળે છે. અત્યારે પણ રસ્તામાં પુલા બંધ હોવાથી હોય નેકળે છે. આ પાણી ભરવામાં આવતો નથી, છતાં પણ ટોકું પાડી દેવામાં આવતું નથી. એના માટે અમે સરપંચને, ઉપરના અધિકારીઓને બધાને જાણ કરી છે, પણ હજી સુધી ટોકાનો કોઈ નિકાલ આવ્યો નથી. અને અહીંયા આગળ પણ રોડ પણ નવો આવેલો છે, કીધો આ ટોકો પાડવામાં આવે તો અત્યારે આ રોડની પણ તકલીફ થાય એમ છે. તો મહેરબાની કરીને ઉચ્ચના અધિકારીઓને મારી વિનંતી છે કે આ છતવરે આ ટોકો પાડવામાં આવે. અહીંયા કને ધીમાનો નવો રસ્તો બનાવેલો છે, જે અમારા પ્લોટમાંથી હાલ ખુલ્લું મુકેલ છે. ટોકું રસ્તા વચ્ચે આવેલું છે, પણ આ પંચાયતના સરપંચશ્રીને એ લોકોએ આ ટોકું પાડવામાં કનડગત કરે છે, ને આ રસ્તો અમે જો અમારો પ્લોટ પેક કરી દઈએ તો આ રસ્તો બંધ થાય એમ છે. તો આ ટોકું જર્જરિત હાલતમાં છે ને યાત્રાળુઓ અહીંયા નજીકથી નીકળે છે તો એમને ટોકું માથે પડી જવાનો ભય રહેશે, ડર રહેશે બધાને. અમારા છોકરા આજુબાજુમાં રમતા હોય એમને પણ ડર રહેશે. તો આ તાત્કાલિક આ ટોકું પાડવામાં આવે. ને જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત CL પરી કોમર્સ કોલેજના સત્તાધીશો દ્વારા આંકડાશાસ્ત્રનો વિષય મનસ્વી રીતે રદ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રાન્ટ ઇન એડ કોમર્સ વિભાગમાં આંકડાશાસ્ત્ર વિષય ખૂબ મહત્વનો ગણાય છે, છતાં આ વિષય રદ કરી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરાતા બનાસકાંઠા જિલ્લા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે હેમચંદ્ર આચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય હિતેશભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.
દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં બનાસકાંઠાના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, જો કોલેજ દ્વારા આ માંગણી નહીં સંતોષાય તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ફર્સ્ટ ગ્રાન્ટેડ કોલેજ પણ કાર્યરત છે તો આ વિષય માત્ર ગ્રાન્ટેડ કોલેજમાં રદ કરેલો છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વિષય કાર્યરત છે તો આવી વાલાદવાલાની નીતિ પણ વ્યાજબી નથી. કોલેજના સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે કે અહીંયા પૂરતો સ્ટાફ નથી, પણ એ કારણ વ્યાજબી નથી. જો સરકાર મંડળ ઈચ્છે તો એડહોક ધોરણે એમ કે પ્રોફેસરની નિમણૂક કરી અને વિદ્યાર્થીઓના હિતમાં આ ઓકડાશાસ્ત્રના વિષય માટે પ્રોફેસરની નિમણૂક કરી શકે છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાલનપુરની કોલેજ એક કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપાલોના કુનેહતાના કારણે આગવું સ્થાન ધરાવે છે, અને જો આ વિષય ફરીથી કાર્યરત કરવામાં આવશે તો એક મોરપીંછું ઉમેરાશે અને વિદ્યાર્થીઓમાં એક ખુશીની લાગણી ફેલાશે એવું હું માનું છું. તો અમારી આ જે માંગ છે એ તાત્કાલિક ધોરણે એમ કે પૂરી કરવામાં આવે. જો નહીં આવે તો અમે કુલપતિ સમક્ષ જઈ અને ગાંધી જીધ્યા માર્ગે આંદોલન કરશું. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં અજાણ્યા માણસો બાળકો ઉઠાવતા આવતા હોવાની અફવાઓના પગલે નિર્દોષ અજાણ્યા લોકો પ્રજાવર્ગના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં આજે બનાસકાંઠાના થરાદ ખાતેથી પણ શંકાસ્પદ મહિલાઓ ઝડપાઈ જતા આ મહિલાઓને પોલીસના હવાલે કરાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ થરાદ બસ સ્ટેન્ડ પાસે ઉભેલી ચાર મહિલાઓની વર્તણૂક પર શંકા જતા લોકોએ આ ચારેય મહિલાઓને ઝડપી લઈ પોલીસના હવાલે કરી દેતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ મહિલાઓ કોણ છે અને ક્યાંની છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પંજાબની બિયારણ કંપનીએ ડીસા પંથકના ખેડૂતોને કાળા ટામેટાના બિયારણના નામે નકલી બિયારણ પધરાવી દેતા ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતો સાથે છેતરપિંડી આચરનાર કંપની સામે પગલાં લેવાની ભારતીય કિસાન સંઘની માંગ. પાથાવાડા ખાતે શોપિંગ કોમ્પ્લેક્સમાંથી પંખે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર. યુવકની રહસ્યમય મોત સંદર્ભ અનેક તર્ક વિતર્ક. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ગૌચર ભૂમિના બિન અધિકૃત રીતે ખોદકામ કરી રસ્તો બાંધી દેવાતા ઉહાપોહ. ગામના ખેડૂતોએ ધાનેરાના મામલતદારને આવેદનપત્ર આપી પગલાં લેવાની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે.
વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નવાના સાબુ બિલકુલ ફ્રી. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજકાલ બનાસકાંઠા જિલ્લામાં કાળા ટામેટાના વાવેતરના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, ત્યારે ડીસાના ખેડૂતોને કાળા ટામેટાનું બિયારણ કહીને નકલી બિયારણ પધરાવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે અને આજકાલ કેટલાક લોકો જગતના તાતને પણ છેતરવાનું બાકી રાખતા નથી. ડીસામાં પણ કાળા ટામેટાના બિયારણના નામે નકલી બિયારણ પધરાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના વાસણા ગામના મનોજભાઈ માળીએ ઓનલાઈન કાળા ટામેટાના બિયારણની પંજાબની સોનુ સીડ્સ પાસેથી ખરીદી કરી હતી. ખરીદી કર્યા બાદ મનોજભાઈ માળીએ તેમના ખેતરમાં આ સીડ્સની વાવણી પણ કરી હતી, પરંતુ વાવણી બાદ જ્યારે ટામેટાના છોડ મોટા થતા તેના પર કાળા ટામેટાના બદલે લાલ ટામેટા આવ્યા હતા. ત્યારબાદ મનોજભાઈએ તપાસ કરી તો સોનુ સીડ્સ દ્વારા સમગ્ર ભારતમાં આ રીતે કાળા ટામેટાના બિયારણ તરીકે બિયારણનું માર્કેટિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મનોજભાઈ માળી પોતે કાળા ટામેટાના બિયારણમાં છેતરાયા હોવાના લીધે તેમણે પોતાના ખેતરમાં વાવેલા કાળા ટામેટાના છોડ નીકાળી દીધા હતા અને આ અંગે અન્ય ખેડૂતોને પણ અપીલ કરી છે કે આ રીતે કોઈ કાળા ટામેટાના બિયારણ તરીકે ટામેટાનું બિયારણ વેચતું હોય તો તેની ખરાઈ કર્યા બાદ જ ખરીદવા. એ બ્લેક ટમાટા નામે સીડ જો ઇન્ડિયાની અંદર પ્રચલિત થઈ રહ્યું છે એ એકદમ જૂઠી વાત અને ચર્ચા છે. આ લોકો જે સોનુ સીડ કરીને પંજાબનું એક વ્યક્તિ છે એ લોકો ઓલ ઇન્ડિયામાં પોતાના યુટ્યુબના માધ્યમથી ઓલ ઇન્ડિયામાં આનું વિક્રેતા કરે છે. જેવી રીતે કે કોઈ ડીલરને પકડીને પછી આ ઓનલાઈન તમે શોપિંગ કરો છો એના થ્રુ પણ એ લોકો સેલ કરે છે. એટલે કોઈ ખેડૂત મિત્રો આ ભ્રમકમાં આવીને સીડ મંગાવીને ખોટો ખર્ચો કરતા નહીં, કેમ કે આ સીડ એક રેડ ટમાટાનું સીડ છે અને પોતાના વેપાર અને ધંધા માટે કરીને આ લોકો પોતાનું માર્કેટિંગ કરે છે. મેં મારા ખેતરની અંદર 20 પડી લગાવેલી હતી ઓનલાઈન. મેં હિમાચલ પ્રદેશથી આ સીડ મંગાવેલું હતું, પણ એ લગાવ્યા પછી જ્યારે એનું ફ્રૂટ આવ્યું ત્યારે રેડ નીકળ્યું હતું. ને મારા ફ્રેન્ડ એક રાજપુરમાં છે, એને પણ લગાવ્યું છે, પણ અત્યાર સુધી એમાં કોઈ ફ્રૂટ આવ્યું નથી. એટલે મારી ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈએ પોતાને નામ કમાવા માટે કરી ને ઓનલાઈનમાં લાવી કે આવો ખર્ચો કરવાની કોઈને જરૂર નથી. આજકાલ બિયારણોમાં ડુપ્લિકેટિંગ થતું હોવાની ઉઠી રહેલી ફરિયાદોને પગલે ભારતીય કિસાન સંઘે પણ આ અંગે ખેડૂતોના હિત અંગે વિચારી જિલ્લા ખેતીવાડી અધિકારીને આ અંગે જાણ કરી હતી, પરંતુ તેમ છતાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. ખેડૂતનો તાત છે એ ખેડૂતો તમામ લોકોનું પૂરું કરે છે, પરંતુ જે આવી જે લેબાગુ કંપનીઓ જે અત્યારે બજારમાં આવી રહી છે અને જે બિયારણો ખોટા પધરાવી રહી છે એમાં મોટામાં મોટું નુકસાન તો ખેડૂતોને જ થઈ રહ્યું છે. તો મારી તો એક નમ્ર વિનંતી છે કે આવી લેબાગુ કંપનીઓ ખેડૂતોને છેતરે નહીં, જેથી કરીને ખેડૂત જો સદ્ધર નહીં થાય તો દેશ પણ સદ્ધર થવાનો નથી. અને આ બાબતે અમો એક મહિના પહેલો અમે જો રજૂઆત કરી હતી કે ભાઈ બનાસકાંઠા જિલ્લામાં ધોમ નકલી બિયારણો વેચાઈ રહ્યા છે, પરંતુ આ દિવસ સુધી ખેતીવાડી ખાતાએ કોઈ પગલાં ભર્યા નથી. સરકાર અત્યારે કબૂલ કરે છે કે ભાઈ નકલી બિયારણ વેચાઈ રહ્યું છે, તો અમે તો એક મહિના પહેલો આપણે જાણ કરી હતી. તો અમારું તો એવું જ કહેવાનું છે કે આના ઉપર ખેતીવાડી ખાતાએ પૂરા જોરથી રેડ પાડવી જોઈએ અને આવા નકલી બિયારણો જે ઉત્પન્ન કરે છે, જે વેચે છે, એમને સજા થવી જોઈએ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે કેટલીક લેભાગી કંપનીઓના છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવી લેભાગુ કંપની દ્વારા આપવામાં આવતા સીડ્સ જે નકલી હોવાના કારણે ખેડૂતોની સિઝન તો બરબાદ થાય છે, સાથે સાથે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવા ઉપરાંત તેમને ખેતીના વાવેતરનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે.
આવી અસંખ્ય કંપનીઓ નકલી બિયારણ પધરાવી ખેડૂતોને ખુલ્લે આમ છેતરી રહી છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બરબાદ થતા ધરતીપુત્રોને બચાવવા માટે હવે સરકાર આગળ આવે તે ખૂબ જરૂરી છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠાના ભીરડી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાવાની ટૂંકા ગાળામાં જ ત્રીજી ઘટના બનવા પામી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તથા દિયોદરના નાયબ પોલીસ અધિક્ષક અને સિયોરીના સર્કલ પીઆઈના માર્ગદર્શન હેઠળ ભીરડીના પીએસઆઈ ડીઆર પારગી તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન બાતમીના પગલે ભીરડી ખાતેના પુલ ઉપર નાકાબંધી ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા GJ8V 7355 નંબરના પિકઅપ ડાલાને ઊભું રાખવા ઇશારો કરતા જીપ ચાલકે ભાગી છૂટવાની કોશિશ કરી હતી. જો કે ભીરડી પોલીસે પીછો કરી મુડેઠા ગામના પાટિયા પાસે આ ડાલાને ઝડપી લઈ તપાસ કરતા તેમાંથી 98,400 રૂપિયાની કિંમતનો 744 બોટલ દારૂ તથા બિયરના ટીન મળી આવતા પોલીસે પિકઅપ જીપ સહિત કુલ 3,98,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના જીપ ચાલક અર્જુનલાલ મન્નારામ મોગિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ ધોરણસરનો ગુનો નોંધી ભીરડીના પીએસઆઈ ડીઆર પારગીએ વધુ તપાસ હાથ ધરી છે. રોટરી ક્લબના નવા વર્ષના પ્રારંભે રોટરી ક્લબ ઓફ ડીસાની નવી ટીમ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. બેંક ઓફ બરોડાની ડીસા શાખાના સહયોગથી ડીસા સ્થિત રોટરી હોલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 75 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આ રક્તદાન કેમ્પ પૂર્વ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પર્યાવરણ પ્રેમી ડોક્ટર નવીન કાકાના હસ્તે બાળતરુઓની રોપણી કરાઈ હતી. આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ ડીસાના નવા વર્ષના પ્રમુખ પ્રવીણભાઈ વ્યાસ, મંત્રી કેયુરભાઈ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઈ દરજી અને હિતેશભાઈ ઠક્કર તેમજ અન્ય રોટરીયન મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં નવા બની રહેલા શોપિંગમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પાંથાવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પાંથાવાડા કિંમત હાઈવે ઉપર નવા બની રહેલા શોપિંગ સેન્ટરમાંથી પંખી લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને સમગ્ર બાબતે લોકો દ્વારા પાંથાવાડા પોલીસને જાણ કરાતા પાંથાવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને નીચે ઉતારી પીએમ અર્થે પાંથાવાડા હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ યુવકના મોતને લઈ અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે અને યુવકે આત્મહત્યા કરી છે કે યુવકની હત્યા કરવામાં આવી છે તે અંગે લોકોમાં ચર્ચા જામી રહી છે. હવે સમય છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ગૌચર ભૂમિના બિન અધિકૃત રીતે ખોદકામ કરી રસ્તો બાંધી દેવાતા ઉહાપોહ. ગામના ખેડૂતોએ ધાનેરાના મામલતદારને આવેદનપત્ર આપી પગલાં લેવાની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल दो दिलों को मिलाने वाला पल अपनों के इंतजार का पल नई जिंदगी की शुरुआत वाला पल चुस्की भरी जिंदगी हर पल आने वाले नए मेहमान के इंतजार का पल आसमान में सजे तारों से गुनगुनाने वाला पल त्योहारों में खुशियां बांटने वाला पल जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय
चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થકેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिसे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. विराम बाद आपनु स्वागत छे વધુ સમાચારોમાં. ડીસા શહેરના સૌથી ભરચક માનવામાં આવતા એવા લાયન્સ હોલ રોડ ઉપર અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ હલકી ગુણવત્તાવાળા બાંધકામના લીધે આ પેવર બ્લોક ધરાવતો માર્ગ એકદમ ખખડધજ થઈ ગયો છે. અહીંથી પસાર થતા વાહનોને ખરાબ રસ્તાના લીધે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. લાયન્સ હોલ નજીક જ્યાંથી આ માર્ગની શરૂઆત થાય છે તે જગ્યા પર છેલ્લા 2 માસથી પેવર ઉખડી ગઈ હોવા છતાં પાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં ન આવતું હોવાના લીધે રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા નગરજનોની આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આ માર્ગ પર ઉખડી ગયેલા પેવર બ્લોકનું સમારકામ કરાવે તેવું સ્થાનિક વેપારીઓ ઈચ્છી રહ્યા છે. લાયન્સ ક્લબ ઓફ ભાભરના નવા સુકાનીઓની વરણી કરાયા બાદ નવી ટીમનો પદગ્રહણ સમારોહ પણ ગત રવિવારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. લાયન્સ ક્લબ ઓફ ભાભરના નવા હોદ્દેદારના પદગ્રહણ સમારોહમાં લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ શાહે સંસ્થાની ભાભર શાખાના નવા વર્ષના પ્રમુખ ભગવાનભાઈ પીઠડિયા, ઉપપ્રમુખ વિનોદભાઈ ગોકલાણી, મંત્રી મયુરભાઈ ત્રિવેદી અને ખજાનચી અશોકભાઈ ઠક્કર સહિત કુલ 51 જેટલા નવા હોદ્દેદારોને શપથ લેવડાવી પદગ્રહણ કરાવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના રિજિયન ચેરમેન કેતનભાઈ ઝાલમોરા, ઉજનવાડા આશ્રમના સંત પૂજ્ય શ્યામ સ્વરૂપદાસજી બાપુ, ભાભરના મામલતદાર એઆઈ પટેલ, ભીખાભાઈ સહાયતા, ગણેશભાઈ પટેલ, હસમુખભાઈ મજેઠિયા, ડૉક્ટર ધીરુભાઈ સહાયતા, મૂળજીભાઈ પટેલ, ભાભર નગરપાલિકા પ્રમુખ વૈકુંઠલાલ સહાયતા, ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રભાતસિંહ રાઠોડ તેમજ નગરના અન્ય અગ્રણીઓ અને આમંત્રિતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાયન્સ ક્લબ ઓફ ભાભરના નવા સુકાનીઓને અભિનંદન સહ સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના એક ઈસમે ગૌચરમાં ખોદકામ કરી રસ્તો બનાવ્યો હોવાની ચોંકાવનારી રજૂઆતો સાથે ગામના ખેડૂતોએ આજે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના ખેડૂતોએ આજે ધાનેરાની મામલતદાર કચેરીએ ધસી જઈ રજૂઆત કરી હતી.
ફતેપુરા ગામના ગણેશભાઈ રૂડાભાઈ પટેલ તેમજ તેમના ભાઈઓએ સાથે મળી ગૌચરની જમીનમાં ખોદકામ કરી ફતેપુરા ગામથી પોતાની માલિકીના તબેલા સુધીના રસ્તામાં માટીનું પુરાણ કર્યું છે, જેથી સરકારી ગૌચરમાં 7 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. વળી આ રસ્તાનું લેવલ જમીન કરતાં ઊંચું કરાયું હોય, ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા હોય. ફતેપુરા ગામના ખેડૂતોએ આજે આવેદનપત્ર આપી મામલતદાર સમક્ષ રજૂઆત કરી આ મામલે યોગ્ય પગલાં લેવા અરજ ગુજારી હતી. ફતેપુર ગામે આવેલ સર્વે નંબર 147 વાળી જમીનમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રીતે ખોદકામ કરાયું હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા છે. અમે અત્યારે બધા ફતેપુરા ગામના રહીશો એક આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ અહીંયા મામલતદાર કચેરીમાં. તો ફતેપુરા ગામની અંદર જે જૂનો સર્વે નંબર 60 છે એની અંદર પટેલ ગણેશભાઈ રૂડાભાઈ અને પટેલ અજબાભાઈ રૂડાભાઈએ પોતાના અંગત સ્વાર્થ માટે મનસ્વી રીતે લીલા વૃક્ષોનો કેટલાય 100-150 વૃક્ષોનું નિકંદન કાઢી અને સગેવગે કરી નાખેલ છે. ત્યાં 7-7 ફૂટ ઊંડા ખાડા કરી અને ગૌચરની અંદર પણ જે રોડ રસ્તો બનાવી નાખેલ છે. તો કોઈ ઓથોરિટી પરવાનગી લીધા વગર, સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર આ એમણે કામ કરેલું છે પોતાના મનસ્વીપણાથી. તો એનો તાત્કાલિક ઉકેલ આવી અને આ દબાણ દૂર થાય, આ કાચો રસ્તો જે બનાવેલ છે દૂર થઈ અને ગામની અંદર જે પાણી એ રસ્તાના લીધે વળવાની સંભાવના છે, આજુબાજુના ખેતરો અને ગામ લોકો પાણીમાં ડૂબમાં જાય એવી સંભાવના છે, તો એ ખાડા બુરાઈ અને રોડ જે જમીન સમતળ કરાવી આપવા માનનીય સાહેબશ્રીને અમે વિનંતી કરેલ છે. માનનીય સાહેબશ્રી કલેક્ટર સાહેબને પણ અમે મોકલેલ છે, માનનીય નાયબ કલેક્ટરને પણ મોકલેલ છે, તલાટી કમ મંત્રીને મોકલેલ છે, ટીડીઓ સાહેબને પણ અરજી મોકલેલ છે. તો આજે હું તમારી સમક્ષ પણ એક વિનંતી ગામજનો દ્વારા કરું છું કે આનો તાત્કાલિક ઉકેલ આવે અને જે કંઈ એની અંદર દોષિત હોય એમની સામે પગલાં ભરી અને કડકમાં કડક કાર્યવાહી કરી અને એનું નિરાકરણ લાવવામાં આવે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના ઈસમોએ બનાવેલ તબેલાના બાંધકામ સંદર્ભે પણ ગ્રામજનોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાજકીય લાગવગ અને પૈસાના જોરે આ બાંધકામ ધાનેરા શહેરી વિસ્તારમાં કરાયું છે, જ્યારે પરવાનગી ફતેપુરા ગામની સીમની લેવાઈ છે. આ ઈસમોએ જંત્રી બાબતે પણ સરકારને અંધારામાં રાખી ટેક્સની મોટી ચોરી કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે આ મામલે તટસ્થ તપાસની માંગણી પણ ગ્રામજનોએ કરી છે. બહુ નુકસાન પહોંચાડે છે અને ખોટા ઊંચા રસ્તા બનાવેલ છે, એટલે રસ્તાને લીધે આગળના ખેતરવાળાની અંદર પાણીમાં ઘર રેસિડેન્ટ એના અંદર પાણી ઘૂસી જાય, ચોમાસાનું પાણી આવશે એમાં અંદર ઘૂસી જવાની સંભાવના પૂરી, એટલે આ સાહેબને અમને રજૂઆત કરી એનો રસ્તો પેદાવે અને ખાડા બુરાવે તો આગળના જે વસ્તી રહે એના માટે સવલત, નકર એના પાણી ભરાશે એનો વસ્તી નુકસાન થશે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 31,275 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 39,950 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 39,750 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 776થી 795 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 690થી 714, મગફળીના 680થી 822, ઘઉંના 330થી 345, બાજરીના 232થી 274, સુવાના 996 તેમજ રાજગારાના ભાવ 1085થી 1190 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1047 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 409, મગફળીની 15,125, ઘઉંની 35, બાજરીની 5,239, સુવાની 5 તેમજ રાજગારાની 53 બોરીની આવક થઈ હતી. છેલ્લે આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ડીસાના તેરમીનાળા વિસ્તારમાં બિન અધિકૃત રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધાઈ ગયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ. ખોટા દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી આચરનાર બિલ્ડર સામે સિટી સર્વે કચેરીએ ફરિયાદ નોંધાવતા ચકચાર. પંજાબની બિયારણ કંપનીએ ડીસા પંથકના ખેડૂતોને કાળા ટામેટાના બિયારણના નામે નકલી બિયારણ પધરાવી દેતા ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતો સાથે છેતરપિંડી આચરનાર કંપની સામે પગલાં લેવાની ભારતીય કિસાન સંઘની માંગ. પાથાવાડા ખાતે શોપિંગ કોમ્પ્લેક્સમાંથી પંખે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર. યુવકની રહસ્યમય મોત સંદર્ભ અનેક તર્ક વિતર્ક. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ગૌચર ભૂમિના બિન અધિકૃત રીતે ખોદકામ કરી રસ્તો બાંધી દેવાતા ઉહાપો. ગામના ખેડૂતોએ ધાનેરાના મામલતદારને આવેદનપત્ર આપી પગલાં લેવાની કરી માંગ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.